हेलो स्टूडेंट, केम छो? मजा में? साई राम। हवे लास्ट लेक्चर सुधीनी अंदर आपणे द्रावणोनी बधी थियरी कम्प्लीट करी, तेमज बधा दाखलाओ स्वाध्याय सहितना बधा दाखला आपणे पूरा कर्या। त्रण चार बाकी रहे छे ने एक उदाहरण छे, तो चलो आज आपणे ए पण कम्प्लीट करी अने आ चेप्टर छे ए कम्प्लीट कर लईए। पछी नेक्स्ट चेप्टर, चेप्टर नंबर 3 विद्युत रसायण विज्ञान, ए हूँ स्टार्ट करीश। तो एना माटे एक नानकडी सूचना आपी दऊं के रेडॉक्स प्रक्रिया जे 11मा धोरणनुं चेप्टर नंबर 8 हतुं એ ખાસ તૈયાર કરે, એની અંદર એ ઓક્સિડેશન આંક, ઇલેક્ટ્રોન વિનિમયની સંખ્યા આ ખાસ તૈયાર કરે, જેમાં મેં બેઝિક લખાવ્યું હતું કેનું ઓક્સિડેશન થાય, કેનું રિડક્શન થાય છે એ અંગેની ચર્ચા એ ચેપ્ટર નંબર 8માં બહુ બેઝિકથી કરેલી છે, તો એ ખાસ રિવિઝન કરજો કે જેથી એને રિલેટેડ ચેપ્ટર નંબર 3 ઉપયોગી થાય। તો એ રેડોક્સ પ્રક્રિયાનું રિવિઝન ભૂલતા નહીં। હવે દ્રાવણોની અંદર જે થોડા ઘણા દાખલા બાકી છે આપણે અહીંયા પૂરા કરીએ, તો ચાલો શરૂ કરીએ। ઉદાહરણ 2.13, રકમની અંદર શું આપેલું છે? તો કે 1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો છે, તો ઠાર બિંદુમાં ઘટાડો 0.0205°C થાય છે, અવલોકિત કરવામાં આવે છે। એટલે પ્રેક્ટિકલી કેટલો મળ્યો? 0.0205 પ્રાયોગિક રીતે મેળવેલ ઠાર બિંદુ। તો વોન્ટ ઓફ અવયવ આઈ અને એસિડ વિયોજન અચળાંક કે એ શોધવાનું છે। તો આ દાખલાની અંદર આપણે વોન્ટ ઓફ અવયવ શોધવાનો છે અને કે એ શોધવાનો છે। તો પેલા સામાન્ય સૂત્ર કહી દઉં, વોન્ટ ઓફ અવયવ આઈ શોધવાનું સૂત્ર શું છે? અસામાન્ય અણુભાર છેદમાં સામાન્ય અણુભાર, તો અથવા બીજું સૂત્ર શું? સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય। તો આની અંદર ઠાર બિંદુ આપ્યું છે, બીજું એસિટિક એસિડ નું કદ આપ્યું છે, દળ નથી આપ્યું પણ સાથે ઘનતા આપી દીધી છે। તો એના ઉપરથી સૌ પ્રથમ આપણે આઈ કઈ રીતે શોધશું? તો હું અહીં આ જ દાખલામાં આઈ બે રીતે શોધતા શીખડાવીશ। પહેલા વેલા અહીં એસિટિક એસિડ એટલે કે દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું દળ તમને ડાયરેક્ટ નથી આપ્યું પણ દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, 0.6 ml ગુણ્યા ઘનતા છે 1.06। સાદરૂપ આપો એટલે જવાબ આવશે 0.636 ગ્રામ। આ તમને શું આપ્યું છે? એસિટિક એસિડનું દળ, દ્રાવકનું વજન 1 લિટર 1000 ml 1000 ગ્રામ। તો સૌ પ્રથમ મોલાલિટી શોધી લઈ, મોલાલિટી બરાબર વેટ બાય મોલેક્યુલર વેટ ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવકનું વજન W2/m2। દ્રાવ્યનું વજન 0. એસિટિક એસિડ નો અણુભાર 60, 1000 ના છેદમાં 1000, તો મોલાલિટી તમારી આવશે 0.0106 મોલર।
હવે મોલારિટી મળી ગઈ, હવે ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ મોલારિટી ગુણ્યા આઈ, આઈ ને સૂત્ર નો કરતા બનાવી દો, ડેલ્ટા ટી એફ ના છેદમાં કે એફ ગુણ્યા એમ. ડેલ્ટા ટી એફ કેટલો આપ્યો છે? 0.0205 ભાગ્યા 1.86 ગુણ્યા 0.0106. તો ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ ગુણ્યા આઈ માં આઈ ને સૂત્ર નો કરતા બનાવી લીધું. તો એના ઉપરથી આઈ ને સૂત્ર નો કરતા બનાવી સાદરૂપ આપતા એમાં આવશે 1.041 આ આઈ સુધી. આ શું સુધી? આઈ. હવે આપણે ટેક્સ્ટબુકમાં આઈ સુધી છે, આ મેં તમને કીધું કે એકદમ શોર્ટકટ સૂત્ર થાય, ઇઝી પડે, પણ ટેક્સ્ટબુકમાં અહીં કઈ રીતે શોધો એ પણ હું શીખવાડી દઉં. તો પહેલા વહેલા શું કર્યું આપણે? એસિટિક એસિડનું દળ ડાયરેક્ટ નથી આપ્યું, તો કદ ગુણ્યા ઘનતા એટલે એસિટિક એસિડ દ્રાવ્યનું દળ આવ્યું, દ્રાવકનું વજન, મોલાલિટી મળી, મોલાલિટીને ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ ગુણ્યા આઈમાં મૂકતા આઈ મળી ગયો. હવે બીજી રીતે આઈ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો અહીં મોલાલિટી તો શોધવાની જ, પણ અહીં ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ એમાં મૂલ્ય મૂકી દો 1.86 ગુણ્યા મોલાલિટી 0.0106. તો 0.0106 ગુણ્યા 1.86 એટલે જવાબ આવશે 0.0197. તો આ ઠાર બિંદુમાં જે ઘટાડો આવ્યો એ સૈદ્ધાંતિક કહેવાય. આ કયો કહેવાય? સૈદ્ધાંતિક. સૂત્ર ઉપરથી કહેવાય મોલાલિટી આટલી હોય તો ઠાર બિંદુમાં ઘટાડો આટલો જ થવો જોઈએ. પણ ઘટાડો કેટલો થયો છે? આ સૈદ્ધાંતિક થયો. તો પ્રાયોગિક રકમમાં આપ્યું છે, અવલોકિત કરેલું છે, અવલોકિત કરેલું પ્રાયોગિક રીતે માપેલું 0.0205 અનસેલ્સિયસ. અનસેલ્સિયસ આ કયું થયું? પ્રાયોગિક. તો આઈનું સૂત્ર મેળવવા માટેનું જુદા જુદા સૂત્ર જોયા હતા, એમાં શું? તો કે સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક. સંખ્યાત્મક ગુણધર્મ જો જ્યારે વાપરો ને ત્યારે પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક આવશે. જ્યારે અણુભારની વાત કરું તો સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક આવે, કારણ કે અણુભાર અને સંખ્યાત્મક ગુણધર્મ પરસ્પર વ્યસ્ત સંબંધ છે. આ પાંચમી છઠ્ઠી વાર આવી ગયું. તો અહીં પ્રાયોગિક મૂલ્ય 0.0205 ભાગ્યા 0.0197 પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક. તો પણ આ કેટલો આવશે? 1.041. તો અહીં આપણે શું મળી ગયો? આઈ મળી ગયો. મેં તમને કીધું કે આઈ મળી ગયા એટલે રાજા વોન્ટ ઓફ અવી આઈ મળી ગયો. હવે વિયોજન અચળાંક શોધવાનું છે. તો વિયોજન અચળાંક કઈ રીતે શોધશું? તો વિયોજન અચળાંકનું સૂત્ર તમે 11મા ધોરણમાં ભણી ગયા કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર. આલ્ફા ખૂબ જ નાનો હોવાથી છે એ આપણે 1 માઇનસ આલ્ફામાં એને અવગણતા હતા, એટલે કે બરાબર સી આલ્ફા સ્ક્વેર. હવે
અહીં સી તો 0.0106 મોલલ છે, પણ હવે હું તમને કહી દઉં કે અહીં દ્રાક મોલારિટી આવે છે, આપણી પાસે તો શું છે, મોલલ છે. તો જનરલી દ્રાવણો ચેપ્ટરના દાખલાની અંદર છે એ જ્યારે સંખ્યાત્મક ગુણધર્મના અને એમાં એપ્લાય કરું ત્યારે મોલારિટી ને મોલારિટી લગભગ સમાન જ લઈ લેશું. એકચ્યુઅલી આ સી છે એ શું છે, મોલ પ્રતિ લીટર સાંદ્રતા છે, પણ બહુ નથી ફેર પડતો. આમાં મોલારિટી આપણે ગણી શકીએ, મોલારિટી આપણે ગણી શકીએ, કારણ કે એક લીટર પાણી છે ને 0.6 ml એસિટિક એસિડ છે, તો દ્રાવણનું કુલ કદ કેટલું થશે, 1000.6 ml. અને દળ એ જાણો છો તો મોલારિટી શોધશો ને તો બહુ ફેર પડશે નહીં, કારણ કે 1000.6 છે, એટલો બધો ફેર પડશે નહીં. ખ્યાલ આવે છે? પણ એકચ્યુઅલી આ સી આપણે નોલેજમાં હોવું જોઈએ. હા, કે આ સી છે એ શું છે, મોલ પ્રતિ લીટર સાંદ્રતા છે, અને આપણે શું લઈ લેશું, મોલાલિટી, કારણ કે મોલાલિટી અને મોલારિટીમાં બહુ ફેર પડશે નહીં, ગણવું હોય તો ગણી લેશો. તો સી મળી ગયો. હવે આલ્ફા કઈ રીતે શોધવાનું? તો કે આલ્ફા બરાબર આઈ માઇનસ વન ના છેદમાં એન માઇનસ વન. હવે એસિટિક એસિડ છે તો એનું વિયોજન થાય, એસિટેટ આયન અને H3O પ્લસ આયન છૂટા પડે છે. તો અહીં આલ્ફા શોધો હોય તો આઈ કેટલો આવ્યો, 1.041 ઓછા 1 ભાગ્યા વિયોજન પામતા આયનોની સંખ્યા 2, 2 ઓછા 1 0.041. આ શું આવ્યું, આલ્ફા. મૂકી દો કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર 0.0106 ગુણ્યા 0.041 નો વર્ગ, એટલે કે એ એપ્રોક્સી 1.8 × 10⁻⁵ આવશે. કેટલો આવશે, 1.8 × 10⁵. પછી 0.1.78 આવે, 1.82 આવે, ડઝન મેટર, પણ એસિટિક એસિડનો વિયોજન અચળાંક 1.77 થી લઈને 1.82 સુધી સાચો પડે. તો મેં તમને કીધું કે આઈ મળી ગયો, તો આઈ ઉપરથી આલ્ફા શોધી લેવાનો. આલ્ફા અને સી તો આપેલો છે એ મોલારિટીમાં આપ્યું, પણ મોલારિટીમાં આપો તો બહુ ફેર પડશે નહીં, એ ટ્રાય કરજો. તો અહીં વોલ્ટ ઓફ અવયવ આઈ અને એસિડ વિયોજન અચળાંક કે. દાખલો આઈએમપી છે એ 4 માર્ક્સ સુધીમાં એ પૂછાઈ શકે છે, તો ખાસ કાળજી રાખજો અને ગણતરી તમારી રીતે કરજો. ચાલો હવે નેક્સ્ટ દાખલો, સ્વાધ્યાયનો 2.32. 10 ગ્રામ 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવ્યો છે, તો તેનું ઠાર બિંદુ ગણો. બનતા દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે. અહીં કે એ આપેલો છે 1.4 × 10⁻³ અને કે એફ આપ્યો છે 1.86. તો હવે આપણે કે એ શોધવો છે, તો હમણાં જ આગળના દાખલામાં કે એ શોધ્યો હતો, કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર. તો અહીં દ્રાવ્યનું વજન ડબલ્યુ ટુ કેટલું આપ્યું છે, 10 ગ્રામ. એનો આણ્વીય દળ ટુ ક્લોરોબ્યુટેનોઇક એસિડ નું આણ્વીય દળ શોધશો તો એ આવશે 122.5 ગ્રામ પ્રતિ મોલ, ટુ ક્લોરોબ્યુટેનોઇક એસિડ નું. દ્રાવક નું વજન 250 ગ્રામ. તો મોલાલિટી બરાબર
द्रव्यनो वजन भाग्या एनो अणु भार गुणिया हजार ना छेद में द्रावकनु वजन मूल्य मूकी दियो। तो तमारो जवाब आवशे 0.326 मोलल। हवे अहीं तमारे शोधवानुं शुं छे आई, कारण के आई तो आमां आपेलो नथी। ठार बिंदु शोधवा माटे डेल्टा टी एफ बराबर के एफ इंटू एम इंटू आई। तो आई शोधवो होय तो आपणे शुं करवानुं? तो आई शोधवा माटे अहीं के ए आपेलो छे, तो बराबर ध्यान राखजो के ए बराबर सी आल्फा स्क्वेर। आल्फा स्क्वेर बराबर के ए इंटू सी। शा माटे आमे सूत्र वापर्युं? तो के ए आपेलो छे, सी सांद्रता मळी गई એટલે આલ્ફા મળી જશે મને। કે એ કેટલો આપ્યો છે? 1.4 ગુણ્યા 10^-3 ઘાત, સાંદ્રતા 0.326। એના ઉપરથી સાદરૂપ આપશો એટલે આલ્ફા તમને મળશે 6.5 ગુણ્યા 10^-2 ઘાત। ફરીથી મોલાલિટી શોધી લીધી, વિયોજન અચળાંક ઉપરથી મેં આલ્ફા શોધી લીધો, હવે આલ્ફા ઉપરથી છે વિયોજન અંશ। આલ્ફા બરાબર આઈ માઇનસ 1/(n-1), આલ્ફા 0.065 બરાબર આઈ માઇનસ 1 2-1। અહીં પણ વિયોજન પામતા આયનોની સંખ્યા 2 જ હશે, જલીય દ્રાવણમાં છે એટલે। તો આઈ નું મૂલ્ય સાદરૂપ આપશું એટલે આઈ નું મૂલ્ય આવશે 1.065। આઈ નું મૂલ્ય કેટલું આવ્યું? 1.065। સિમ્પલ સૂત્ર ઉપરથી જ છે તમારે ગણતરી કરવાની છે। આ દાખલા આમ જોઈએ તો કરાવવાની જરૂર નથી, પણ આપણે દરેક દાખલાઓની ચર્ચા કરીએ એટલે કરાવી દઈએ, બાકી કઈ આમાં નવું છે નહીં। તો આલ્ફા ઉપરથી શું શોધો? આઈ શોધો। અમે તમને કીધું કે આઈ શોધો એટલે આપણે રાજા થઈ ગયા। હવે ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ। કે 1.86 ગુણ્યા મોલારિટી 0.326 ગુણ્યા 1.065। તો ડેલ્ટા ટી એફ 0.65 કેલ્વિન। ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુમાં ઘટાડો કેટલો થશે? 0.65 કેલ્વિન, 0.65 અંશ સેલ્સિયસ। પછી દ્રાવણનું ઠાર બિંદુ પૂછ્યું હોય તો પણ એ તમે કરી શકો એનું ઠાર બિંદુ। તો કે ડેલ્ટા ટી એફ બરાબર ટી નોટ એફ માઇનસ ટી એફ, ટી એફ બરાબર ટી નોટ એફ માઇનસ ડેલ્ટા ટી એફ। અહીંયા 273.15 લ્યો, શુદ્ધ પાણીનું ઠાર બિંદુ ઓછા 0.65 273.15 - 0.65 જવાબ આવશે 272.5 કેલ્વિન। એનું સેલ્સિયસમાં રૂપાંતર કરી નાખો, ખ્યાલ આવી ગયો? તો આ રીતે સૂત્રના ઉપયોગથી છે એ ડાયરેક્ટ તમે દાખલા ગણી શકો, પણ રકમ કાળજીપૂર્વક વાંચવાની, શું આપેલું છે શું શોધવાનું છે। તો ગુજરાત બોર્ડની અંદર થિયરિકલ 3 કે 4 માર્કનો દાખલો તમે સ્ટેપ વાઇઝ લખી તો સંપૂર્ણ
चार मार्क आपता कोई रोकी सके नहीं। चलो हवे स्वाध्याय नो 2.33 रकम में शू आप 19.5 ग्राम फ्लोरो एसिटिक एसिड ने 500 ग्राम पानी में ओगाड़वामां आव्यो छे। पानी नुं ठार बिंदु छे अवनयन 1°C नोंधु, एटले ठार बिंदु में थतो घटाड़ो 1°C छे। तो फ्लोरो एसिटिक एसिड ना वियोजन अचड़ांक अने वोंट ऑफ अवयव नी गणतरी करो। तो हमणां जे आना पहेलानो दाखलो गणो तो सेम टू सेम एना जेवो छे। तो आनी अंदर आपणे वोंट ऑफ अवयव अने वियोजन अचड़ांक शोधवो छे, एटले एनी मोलालिटी सांद्रता पण जोईए। तो अहीं द्रव्यनुं वजन W2 19.5 ग्राम, द्रव्य एटले के फ्लोरो एसिटिक एसिड नो अणुभार तमे गणशो एटले 78 ग्राम प्रति मोल। એમાં ફ્લોરિનનો યાદ ના હોય તો કહી દઉં 19 ગ્રામ પ્રતિ મોલ આવશે। 19 અને એસિટિક એસિડનો 60 થાય, પણ હાઇડ્રોજન એક દૂર થઈ ગયો એટલે 59 વત્તા 19 78। દ્રાવકનું વજન 500 ગ્રામ, તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા ભાગ્યા તેનો અણુભાર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન 19.5 ગુણ્યા 1000 ભાગ્યા 78 ગુણ્યા 500, તો મોલાલિટી આવશે 0.5 મોલલ। મોલાલિટી શોધાઈ ગઈ। હવે ΔTF બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ગુણ્યા I છેદમાં M2 ગુણ્યા W1। એના ઉપરથી હું I શોધી લઉં, I ને સૂત્રનો કરતા બનાવું, તો I બરાબર ΔTF ગુણ્યા M2 ગુણ્યા W1 KF ગુણ્યા W2 ગુણ્યા 1000। મૂલ્ય મૂકી દો, ડેલ્ટા TF 1°C, અણુભાર 78, દ્રાવકનું વજન 500, KF 1.86 ગુણ્યા દ્રાવ્યનું વજન 19.5 ગુણ્યા 1000, તો તમને I મળશે 1.08। જનરલી આના પહેલાના દાખલામાં, આ દાખલામાં એસિટિક એસિડના જલીય દ્રાવણમાં વિયોજન થાય, બરાબર ધ્યાન રાખજો, કારણ કે પાણી છે એ ધ્રુવીય છે, એટલે એમાં ધ્રુવીય પદાર્થ એસિટિક એસિડ એના વિસ્થાપિત એ બધાનું વિયોજન થાય। પણ મેં તમને વોન્ટ ઓફ અવયવમાં શીખડાવ્યું હતું કે ભાઈ સુયોજન ક્યારે થાય, તો કે એસિટિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે, એસિટિક એસિડના વિસ્થાપિતો છે, ફ્લોરો એસિટિક એસિડ, ક્લોરો એસિટિક એસિડ, બ્યુટેનોઇક એસિડ, આ બધાને કેરોસીન, બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકમાં ઓગાળો ને તો હાઇડ્રોજન બંધ દ્વારા દ્વિઅણુ બને, તો ત્યાં સુયોજન થાય। બાકી પાણી હોય તો શું થાય, વિયોજન, અને વિયોજન હોય તો આઈનું મૂલ્ય 1 કરતા મોટું જ આવશે। આ થોડોક કન્સેપ્ટ લગાડી જે તે દાખલો ગણવો। હવે આપણે આઈ શોધાઈ ગયો, આઈ શોધાઈ ગયો એટલે આપણે રાજા થઈ ગયા। કઈ રીતે, તો કે હવે આલ્ફા બરાબર આઈ માઇનસ 1 ના છેદમાં એન માઇનસ 1, એના ઉપરથી મને આલ્ફા મળી જશે। આલ્ફા બરાબર 1.08 માઇનસ 1 ના છેદમાં 2 - 1, એટલે જવાબ આવશે આલ્ફા 0.08। વિયોજન અંશ કેટલો આવ્યો, 0.08। નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે આલ્ફા ઓછો જ આવશે। હવે
વિયોજન અચળાંક શોધવાનું છે તો કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર સી કેટલો હતો 0.5 ગુણ્યા આલ્ફા 0.08 નો વર્ગ આમાં પણ સાદરૂપ આપશો એટલે જવાબ આવશે કે એ બરાબર 3.2 ગુણ્યા 10^-3 ધ વોન્ટ ઓફ અવયવ આઈ અને આ વિયોજન અચળાંક કે એ સૂત્ર ખ્યાલ હોય તો તમે આ પ્રકારના દાખલા ગણી શકો અને કોમ્પિટિટિવ એક્ઝામ MCQમાં પણ આ રીતના પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન રાખજો. સ્વાધ્યાયનો 2.22 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 bar છે. જો તે જ તાપમાને કોઈ પણ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 bar હોય તો તેની સાંદ્રતા ગણો. તો અહીં 36 ગ્રામ ગ્લુકોઝ અને એનું અભિસરણ દબાણ આપ્યું છે, એની અહીંયા કાંઈ જરૂર નથી. તો એ જ તાપમાને કોઈ પણ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 હોય તો સાંદ્રતા કેટલી? તો અહીં પાઈ બરાબર CRT અહીંયા આઈ ગુણા તો નથી કારણ કે પદાર્થ જ નથી આપ્યો ને તો સ્પેસિફાઈ કરવું પડે. તો સી બરાબર પાઈ બાય RT. ક્યાં દ્રાવણની સાંદ્રતા શોધવાની છે કે જેનું અભિસરણ દબાણ 1.52 હોય. આર નું મૂલ્ય 0.083 ગુણ્યા 300. તો અહીં સાદરૂપ આપો એટલે જવાબ આવશે 0.061 molar. એની મોલારિટી સાંદ્રતા કેટલી થશે? 0.061 mol/L. એટલે જો 1 લિટર દ્રાવણ હોય તો એની મોલારિટી સાંદ્રતા થશે 0.061. તો રકમ ઉપરથી મૂંઝાવાની જરૂર છે નહીં કે આમાં 36 ગ્રામનું શું કરવું. મેં તમને આમ પહેલાંય કીધું કે જે આપેલું હોય વાપરવું એવું જરૂરી નથી. અમુક શોભાનું આપ્યું હોય. ઓકે, હવે એક થોડો કોમ્પિટિટિવ લેવલનો દાખલો આપણે જોઈએ. એક્સ્ટ્રા મોલર નિર્બળ એસિડ HA, આ મોનોબેઝિક એસિડ છે, એના જલીય દ્રાવણની pH આપેલી છે 1.699. તો અભિસરણ દબાણ કેટલું? બરાબર ધ્યાન રાખજો, આની અંદર ઇન્ટેલિજન્સ છે, કોમ્પિટિટિવ લેવલનો છે, એ MCQ ટાઈપમાં પૂછાયેલો છે. હવે HA છે નિર્બળ એસિડ છે, નિર્બળ એસિડ છે એટલે તો અહીં H એનું સંપૂર્ણ વિયોજન ના થાય, H પ્લસ અને A માઇનસ, એટલે I બરાબર હું 2 ના લઈ શકું. સમજાય છે? I બરાબર હું 2 લઈ શકું નહીં કારણ કે નિર્બળ છે, પ્રબળ હોત તો લઈ લે. તો હું શું કરું? અભિસરણ દબાણ શોધવાનું છે તો CRT આઈ pH ઉપરથી મને સાંદ્રતા મળી જાય, R ને T
ના એ પડે તો ઓરડાના તાપમાને 298 કેલ્વિન તાપમાને તો મારે આની અંદર અગત્યનો પોઈન્ટ છે આઈ શોધવાનો છે. શું શોધવાનું છે? આઈ. તો સૌ પ્રથમ આઈ કઈ રીતે શોધશું તો બરાબર ધ્યાન રાખજો. આ દાખલામાં 11મા ધોરણનો ચેપ્ટર નંબર 7 આયોનિક સંતુલનનો ઉપયોગ આવશે. અહીં પીએચ કેટલી આપેલી છે? 1.699. તો પીએચ બરાબર માઇનસ લોગ ઓફ H3O પ્લસ ની સાંદ્રતા, લોગ ઓફ H3O પ્લસ ની સાંદ્રતા બરાબર માઇનસ પીએચ, માઇનસ 1.699. તો મેં તમને કીધું કે આખું પદ ઋણ હોય તો એનો એન્ટી લોગ લઈ શકાય નહીં, એટલે એને 0.0 માંથી બાદ કરતા 12.30. હવે H3O પ્લસ બરાબર એન્ટી લોગો 12.30, 30 નું 1 માં જોશો એટલે આવશે 2000. એક પછી પોઈન્ટ 10^-2, એટલે H3O પ્લસ ની સાંદ્રતા કેટલી આવે? 0.02 મોલર. મૂળ સાંદ્રતા આપેલી છે H3O પ્લસ ની સાંદ્રતા કેટલી આવી? 0.02 મોલર. હવે H3O પ્લસ ની સાંદ્રતા બરાબર તમને યાદ હોય તો C આલ્ફા, નિર્બળ એસિડ HNA પાણીમાં ઓગાળ્યો છે ત્યારે અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય, આથી એનું એક આખું સૂત્ર જે અત્યારે અહીંયા દર્શાવવાની મારે જરૂર પડવી જોઈએ નહીં, તરત જ ખબર હોવી જોઈએ H3O પ્લસ બરાબર C આલ્ફા. તો એના ઉપરથી આલ્ફા બરાબર H3O પ્લસ ની સાંદ્રતા છેદમાં સી, H3O પ્લસ ની સાંદ્રતા 0.02 ભાગ્યા 0.2, એટલે કેટલો આવશે? 0.1. આલ્ફા કેટલો આવ્યો? 0.1. વિયોજન અંશ. હવે આલ્ફા મળી ગયો, શું કર્યું? પીએચ ઉપરથી H3O પ્લસ ની સાંદ્રતા શોધી, H3O પ્લસ ની સાંદ્રતા બરાબર સી આલ્ફા, એના ઉપરથી મને આલ્ફા મળી ગયો, આલ્ફા ઉપરથી મને હવે આઈ મળી જશે. આલ્ફા બરાબર આઈ માઇનસ 1/(n-1). હવે એચ એ નિર્બળ એસિડ છે એટલે એચ પ્લસ અને એ માઇનસ 1, વિયોજન પામતા આયનોની સંખ્યા કેટલી? 2. 0.1 બરાબર આઈ માઇનસ 1/(2-1). આઈ બરાબર 1.1. આઈનું મૂલ્ય 1 કરતા વધુ જ આવવું જોઈએ. હવે શું શોધવાનું છે? પાઈ બરાબર સીઆરટી ગુણ્યા આઈ. પાઈ બરાબર સી મૂળ સાંદ્રતા 0.2 ગુણ્યા 0.083 ગુણ્યા 300 કે 298 આપે, 298 ગુણ્યા 1.1. તો સાદરૂપ આપી દેવાનું એટલે જવાબ આવશે 0.2 ગુણ્યા 0.083 ગુણ્યા 298 ગુણ્યા 1.1. જવાબ આવશે 5.44 બાર. હવે એમસીક્યુમાં એવા ઓપ્શન ના આપ્યા હોય આ રીતે આપી શકે. પાઈ બરાબર સીઆરટી આઈ સી 0.2 ગુણ્યા આરટી, એમને જ રાખવું હોય 1.1, તો 0.22 આરટી. એમસીક્યુમાં આ રીતે પૂછાણું હતું 0.22 આરટી.
પોઈન્ટ બે આરટી આપ્યું હોય તો ડાયરેક્ટ પોઈન્ટ બે આ લઈ શકાય નહીં, કારણ કે આઈ છે કેવો હશે, જુદો હશે, વિયોજન થાય એટલે આઈ નું મૂલ્ય એક કરતા વધુ હશે. તો આ પ્રકારના દાખલાઓની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની, તમારી પાસે ઘણી બધી બુક પણ હશે અથવા તો ઘણી બધી એપ્સ પણ છે, એમાંથી એમસીક્યુ એ સોલ્વ કરતા રહેવાનું. દ્રાવણોની અંદરથી મારી ગેરંટી છે કે એક એક ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ એક્ઝામ લેવલના એ તમને ન આવડે એવું બને નહીં, કારણ કે આપણે બોર્ડની તૈયારી સાથે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પણ છે એ પ્રેક્ટિસ સાથે સાથે જ કરાવી છે, એટલી ડેપ્થ આપી છે. તો તમારો બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ, ક્લિયર રાખવાનું કે જેથી કોઈ પણ એમસીક્યુ કોમ્પિટિટિવ લેવલ જેડબલી નીટની અંદરથી તમારે જાય નહીં. પણ કોન્સન્ટ્રેશનથી ભણવાનું, ખાલી પાકું કરી નાખવાનું કે હાલો આ દાખલો પૂછાય તો આવડે, આના જેવો મેં તમને કીધું કે આની અંદર કેટલી રીતો આવી, કેટલો કન્સેપ્ટ આવ્યો. અભિસરણ દબાણ શોધો, સીઆરટી આઈ, તો એમાં સી મૂળ સાંદ્રતા આપી છે પણ આઈ નથી આપ્યો, તો આઈ શોધવા માટે શું, તો કે આલ્ફા જોઈએ. આલ્ફા શોધવા માટે શું, તો કે ભાઈ એથ્રીઓ પ્લસની સાંદ્રતા જોઈએ, કે એ જોઈએ. કે એ નથી આપ્યો તો શું, તો કે પીએચ આપી છે, તો પીએચ ઉપરથી એથ્રીઓ પ્લસની સાંદ્રતા. કહેવાનો ભાવાર્થ એ કે તમારી પાસે બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોય તો તમે કોઈ પણ ચેલેન્જ સાથે કહું છું કે એમસીક્યુ સોલ્વ કરી શકો. બાકી એ પ્રશ્ન પૂછતા હોય કે આપણે એમસીક્યુની બુક અમારે લેવી ને, એ પ્રેક્ટિસ માટે બરોબર છે, કોઈ બુકમાંથી છે કોઈ પણ એક્ઝામની અંદર છે બેઠે બેઠા પ્રશ્નો પૂછાતા નથી. બધા ક્વેશ્ચન લોજિકલી જ હોય છે, એટલે તમારું માઇન્ડ ડેવલપ કરવાનું છે. ઓકે, થેન્ક યુ સાઈરામ.